નમસ્તે બાળમિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 2માં વિષય ગણિતમાં પાઠ 8 દશક અને એકમ એમાં આજે આપણે ત્રીજો પિરિયડ લઈએ છીએ. તો આગળ આપણે વાંસળીવાળાની વાર્તા જોઈ ગયા અને આજે આપણે જોઈશું સ્વચ્છ શાળા દિવસ, પેજ નંબર 64. આજે અમારે શાળાની સફાઈ કરવાની છે. અમે ટુકડી બનાવીશું. દરેક ટુકડીમાં 10 વિદ્યાર્થીઓ રહેશે. આજે બાળકો છે તે કહે છે કે આજે અમારે શાળાની સફાઈ કરવાની છે અને અમે 10-10ની ટુકડી બનાવવાના છીએ, એટલે કે ગ્રુપ બનાવવાના છીએ. અમારી ટીમ સૌથી સારી સફાઈ કરશે. સારું, આ અમે જઈએ. ઘસો અને સાફ કરો. આવી રીતે 10-10ની એ લોકો ટુકડી બનાવે છે. તો જોઈએ આપણે બધા વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા. તો ધોરણ 1માં કેટલી છે? 53. ધોરણ 2માં 42. ધોરણ 3માં 35. ધોરણ 4માં 54. અને ધોરણ 5માં 26. હવે અહીંયા બધી સંખ્યા બતાવેલી છે, એમાંથી એ લોકો ટુકડીઓ પાડવાના છે. પેજ નંબર 65 ઉપર દરેક વર્ગમાં કેટલી ટુકડીઓ થશે, કેટલા વિદ્યાર્થીઓ બાકી રહેશે અહીં લખો. તો બાજુમાં બોક્સ આપેલું છે. જે પહેલાં ધોરણના મેં સંખ્યાઓ લખેલી હતી એ સંખ્યાઓ મેં અહીંયા બાજુમાં લખેલી છે કે ધોરણ 1માં કેટલી સંખ્યા હતી? તો 53. ધોરણ 2માં 42. ધોરણ 3માં 35. ધોરણ 4માં 54. અને ધોરણ 5માં 26 સંખ્યા હતી. તો હવે અહીંયા ટુકડીઓ 10-10ની ટુકડી પાડવાની છે. તો કેટલી ટુકડીઓ બાકી રહેલા વિદ્યાર્થીઓ? તો અહીંયા ટુકડીઓની સંખ્યા લખવાની છે અને અહીંયા બાકી જે વિદ્યાર્થીઓ રહે છે તે વિદ્યાર્થીઓ અહીંયા લખવાના છે. તો અહીંયા 53 છે, તો 50ની કેટલી બને? 10-10ની 5 ટુકડી બને. 10-10ની 5 ટુકડી. તો અહીંયા 5 લખીશું અને બાકી કેટલા વધે? તો 3 રહે. તો અહીંયા આપણે 3 લખીશું. પછી ધોરણ 2માં 42ની સંખ્યા છે, એટલે 42 એટલે 10-10ની કેટલી ટુકડી પડે? તો 4 બને. અને બાકી કેટલા વિદ્યાર્થી રહે? તો 2 રહે. તો અહીંયા 4 અને અહીંયા આપણે 2 લખીશું. પછી ધોરણ 3માં 35 છે, તો 3 ટુકડી બને છે 10-10ની. તો અહીંયા 3 લખીશું અને અહીંયા 5, બાકી વિદ્યાર્થીઓ 5 રહે છે. પછી ધોરણ 4ની સંખ્યા છે 54. તો 5 એટલે 50 એટલે 5 ટુકડી બને અને 4 વિદ્યાર્થીઓ બાકી રહે છે. પછી ધોરણ 5માં 26 છે, તો 2 10-10ની ટુકડી બને છે અને 6 વિદ્યાર્થીઓ બાકી રહે છે. પછી જો નીચે બધા થઈને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા? તો બધા થઈને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહે છે આનો આપણે સરવાળો કરવાનો છે. તો જુઓ, 3 અને 2 કેટલા થાય? 5. 5 અને 5 10. 10 અને 4 14. 14 અને 6 20. તો અહીંયા બાકી થઈને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા? તો અહીંયા લખીશું 20. બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓની વધુ કેટલી ટુકડીઓ બનાવી શકાય? તો 20 વિદ્યાર્થીઓ બાકી છે. તો પાછી 10-10ની કેટલી ટુકડી બને? તો અહીંયા પાછું 2 ટુકડી બને. તો અહીંયા ખાલી જગ્યામાં આપણે પાછા 2 લખીશું. પછી અહીંયા જો મહાવરાનો સમય, તમારી શાળામાં 10ની ટુકડી બનાવે, એટલે કે આપણી ક્લાસમાં જેટલી છે એની વિદ્યાર્થી જોઈએ. તો આપણે મેં અંદાજે અહીંયા લખેલું છે કે તમારી શાળાના દરેક વિદ્યાર્થીમાં કેટલા વિદ્યાર્થીઓ છે તે શોધો. પણ મેં અહીંયા શાળાની લખી નથી, મેં માત્ર અહીંયા આપણા ક્લાસની જ લખી છે. તો ક્લાસમાં કેટલી સંખ્યા છે? 40. બરાબર. તો દરેક વર્ગમાં 10ની ટુકડીઓ બનાવો. 40 છે, તો કેટલી ટુકડી બને? 4ની ટુકડી બને. અને દરેક વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ બાકી રહી જાય? તો કોઈ વિદ્યાર્થી બાકી રહી શકતો નથી, કારણ કે 40 છે એટલે અહીંયા આપણે
चार टुकड़ी बनी सके छे अने अहींया कोई बाकी ना रहे माटे आपणे अहींया जीरो करीशुं। अहींया શાળાની બતાવેલી છે પણ આપણે ખાલી માત્ર ક્લાસની સંખ્યા જ લખીએ છીએ। અહીં આ પાઠ પૂરો થાય છે તો હવે આપણે નોટની અંદર જોઈશું। નોટની અંદર લખવાનું છે સી ડબલ્યુ તારીખ 9/12/20 છનો ગળ્યો અને અહીંયા લખવાનું છે એચ ડબલ્યુને વચ્ચે સ્કેલની મદદથી લાઈન દોરી દેવાની છે। અને બાળકો જો તમે ઘડિયાળની નોટ અલગ બનાવી હોય તો તમે અલગ નોટમાં લખી શકો છો અને જો ન બનાવી હોય તો તમે તમારા રેગ્યુલર ગણિતમાં પણ ગણિતની નોટમાં પણ આ ઘડીઓ લખી શકો છો। તો તમે જે પ્રકારે નોટમાં ઘડિયાળ લખતા હોય આપણે પ્રથમ સત્રમાં જેમાં લખે હોય તેમાં જ આ નોટ ઘડિયાળ તમારે પાછળના પણ લખવાના રહેશે। તો છનો ઘડિયો છે 6×1=6 એટલે 6×6 6×2=12 6×2=12 6×3=18 6×3=18 6×4=24 6×4=24 6×5=30 6×5=30 6×6=36 તો 6×6=36 6×7=42 તો 6×6=42 6×8=48 6×8=48 6×9=54 તો 6×9=54 6×10=60 6×10=60 જ્યારે પણ તમે આ ઘડીઓ લખતા હોય ત્યારે એ જોઈ લેવાનું કે અહીંયા 6 છે અને પાછા બીજી વારમાં તમારે 6 ઉમેરો ત્યારે અહીંયા 6ના ઘડિયામાં 12 આવે છે। 12માં બીજા 6 ઉમેરો ત્યારે 18 થાય છે અને બીજા 6 ઉમેરો ત્યારે 24 થાય છે અને પાંચમી વાર 6 ઉમેરો ત્યારે 30 થાય છે। એવી રીતે 6 ઉમેરીએ ત્યારે અહીંયા 6×60 એવી રીતે ઘડીઓ પૂરો થાય છે। અને તમારે સેમ અહીંયા આવું જેવું લખેલું છે એ લાઇનિંગ લાઇન દોરી અને પાછું તમારે અહીંયા એવી જ રીતે અહીંયા લખ્યું છે એવું સેમ તમારે અહીંયા બાજુમાં 6નો ઘડીઓ પૂરો કરીને તમારે મોઢે કરવાનો છે। તો બાળકો ઘડિયા હંમેશા મોઢે કરવા ખૂબ જ જરૂરી છે। જો તમે ગણિતના ઘડિયા મોઢે કરશો તો જ તમે ગણિતમાં આગળ દાખલા ગણી શકશો। તો ઘરે બેસીને ઘડિયા તમારે મોઢે તૈયાર કરવાના છે। ચલો ત્યારે થેન્ક યુ।